જામનગરના પૂર્વ રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાએ અયોધ્યાના શ્રી રામ મંદિરના અક્ષત કળશનું પૂજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા જામ સાહેબને કળશ તથા પત્રિકા અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે જામ સાહેબ દ્વારા વિધિવત રીતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી કળશનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સજનમ ભુજગેન્દ્રહારમ સદા વસંતવમ ભવાની સહિતમ મંગલનિરાજનમ સમર્પયામિ. મંગલનિરાજનાન્તે શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ શામઃ શાંતિરેધિ. વિરાયક પ્રિયા નિત્યં ત્વાં ચ સ્વસ્તિં બ્રવંતુ નઃ. યેન બદ્ધો બલિરા દાદાનમેન્દ્રૌ મહાબલા તેન ત્વામપિ બધ્નામિ. રક્ષેમાચલમાચલ. ઓમ હસ્તે જલમાદાય ચલનીચંસિ ભરરતં ભરીરાપનિ. ત્રણ વાર ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાનું. વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ અત્રાદ્યતિ મહામંગલ્ય વલ્માસો તમે માસે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના કાર્યાલય જનસેવા કેન્દ્ર એટલે કે સીએસસીનું આજે છોટી કશનના ધર્માચાર્યોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના શ્રી ચત્રભુજદાસજી મહારાજ, શ્રી મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજી મહોદયના આત્મજ પૂજ્ય રસાદ્રરાયજી તથા ખીજડા મંદિરના સંત સહિતના ધર્માચાર્યો દ્વારા આ સેવા યજ્ઞનો શુકનવંતો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો મહાકેમ્પ પણ યોજાયો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરે, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો તથા અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અયોધ્યાના શ્રી રામ મંદિરના અક્ષત કળશનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ વખતે ગુજરાત અને ભારત એક અલગ રંગમાં, એક અલગ રૂપમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તકો, વ્યવસાય થી માંડી અને તમામે તમામ ક્ષેત્રમાં એક અલગ સ્વરૂપથી લઈ અને પ્રગતિના ક્ષેત્ર પર આગળ વધી રહ્યું છે. ત્યારે 2047 સુધી વિકાસશીલ થી લઈ અને વિકસિત ભારતની જે યાત્રા છે એમાં આપણે બધા જોડાઈ અને આમાં ખૂબ ખૂબ ડબલ એન્જિનની સરકારના માધ્યમથી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે એમની જ પરિકલ્પના અને એમના જ સંકલ્પોને સિદ્ધ કરવા ક્યાંક જામનગર 78 વિધાનસભાના વિસ્તારમાં આજના દિવસથી સીએસસી સેન્ટર એટલે કે જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ સીએસસી સેન્ટરમાં લગભગ 30 થી વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ફોર્મ ભરવાથી લઈ ખૂટતા ડોક્યુમેન્ટ થી લઈ અને એ યોજનાનો સંપૂર્ણ લાભ જન જન સુધી પહોંચે એ માટે આજે સીએસસી સેન્ટર અમે ખુલ્લું મૂક્યું છે. અને એની સાથે સાથે આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી કૌશલ્ય વિશ્વકર્મા યોજના કે જે લગભગ 18 જેટલી કેટેગરી જે સામાન્ય વ્યવસાય અને કારીગરો છે એમના માટે આ યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે. એનો પણ આજના દિવસે કેમ્પ રાખવામાં આવ્યો છે. જામનગરની જનતાને અને જન પ્રતિનિધિ તરીકે આપ સૌને જામનગરને હું આવકારું છું કે વધુમાં વધુ આ સીએસસી સેન્ટરનો લાભ આપના માધ્યમથી લેવામાં આવે. અહીં તમામે તમામ વ્યવસ્થા, તમામે તમામ યોજનાઓના ડોક્યુમેન્ટ્સ થી લઈ આધાર કાર્ડમાં સુધારા વધારા સાથેની સુવિધાઓ આપના માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અને આજના દિવસે વિશ્વકર્મા યોજનાઓનો લાભ પણ આ તકે આપ સૌ લ્યો એવી મારી આપ સૌને નમ્ર અભ્યર્થના છે. આગામી 22 જાન્યુઆરીના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને જ્યારે અયોધ્યા ખાતે પુનઃ એકવાર પ્રભુ શ્રી રામચંદ્રજી ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે જામનગર વાસીઓ માટે ખૂબ ખૂબ આનંદ સાથે હું કહું છું કે આપણે છોટે કાશીમાં ફરી એક વખત દિવાળી અને ઘરે ઘરે દીપ પ્રગટાવી પ્રભુ શ્રી રામને આપણે આવકારીએ અને એના જ ભાગરૂપે આજે આ સીએસસી સેન્ટર ખાતે પણ અયોધ્યા જઈ રહેલા અક્ષત કળશનું અમે ભવ્ય સ્વાગત કરી પૂજન અર્ચન કરી અને એનો લાભ અને એના દર્શનનો લાભ લીધેલો છે. આગામી તારીખ 21, 22 અને 23 જાન્યુઆરીએ જામનગર અને છોટે કાશીના તમામે તમામ ધર્મપ્રિય જનતાને હું આહ્વાન કરું છું, વિનંતી કરું છું કે આ દિવસો આપણે ઉત્સવની જેમ દિવાળી કરતા પણ વધુ ઉત્સાહ સાથે
મનાવીએ ઘરે ઘરે રામધૂન દીપોત્સવ અને પ્રભુ શ્રી રામના વધામણા કરીએ એવી મારી આપ સૌને નમ્ર અભ્યર્થના છે. મંત્રી કૌશલ્ય વિશ્વકર્મા કેમ્પ એ આજના દિવસ માટે છે આ કેમ્પ, અને જે સીએસસી સેન્ટર છે એનું એડ્રેસ છે ગુરુદ્વાર રસ્તા કુબેર એવન્યુ ફર્સ્ટ ફ્લોર. એટલે આપ સૌને આપના નાના મોટા પ્રશ્ન, સરકારશ્રીની યોજનાઓ આપને માહિતી છે, અપૂરતી માહિતી છે, એ તમામે તમામ પ્રશ્નોનું નિરાકરણ 71 વિધાનસભાના વિસ્તારમાં આપની જ વચ્ચે આપના માધ્યમ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભબલકા ગામે એક આધેડ પુરુષ અંદાજિત 100 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા તેમને બચાવવા ખંભાળિયા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે કવાયત હાથ ધરી હતી. જીવના જોખમે ભારે જહેમત પછી આધેડને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.